ગુલાબભાઈ કેમ તમારે જોઈએ છે? ગુલાબભાઈ એમ કે સારો માણસ વિચારધારા છે, શું કે ગરીબને જોડી અડવા વાળો છે, અને આ નફટો ભાજપના રહે ને, આ તો ખાલી વોટ હોય નીરગડી હારા હારા ગણે પ્રથમ છોકરે કાહડમ સોળે કરે એમ કે મોદી એમ કે અમે 8 લાખ કરોડના જનધન ખાતા ખોલાયા. આજે પબ્લિક એ જાણતી નથી કે જનધન ખાતાના યોજનાના કારણે આજે લાખો ને કરોડો રૂપિયા લે છે. એટલે ગુજરાતીમાં કહેવત છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી જોઈએ. 95 થી લગાતાર ભારતીય જનતા પાર્ટીમાં હતો, પણ કોઈ કોમ લઈ ન ને તો કોઈ એરિયા કોમ કરતા નથી અધિકારીઓ. એટલે હવે આ ઊંડ શાળ મેં છોડી દીધો. તોય નોકરી નથી મળતી, પેપર લીક થઈ જાય છે, પછી છોકરોને આપઘાત કરવી પડે છે, મા બાપને આપઘાત કરવી પડે છે. શેના કારણથી? ભાજપના કારણથી. અને તમારી પાસેથી એ સમજવું છે, વાવના લોકો કયા કયા મુદ્દાને ધ્યાનમાં લઈ અને મત નાખવાના છે? વાવ ભોગવારી. અત્યારે ગેસનો બાટલો, હું ખુદ ગેસનું કામ કરું છું, ગેસનો બાટલો 400 રૂપિયા હતા, અત્યારે 825 રૂપિયા છે. મહિલા મોંઘવારીથી ત્રાસ થઈ ગઈ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અત્યારે અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ વાવમાં છે, અને વાવમાં અત્યારે અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન મળ્યું હતું. જિગ્નેશ મેવાણી, ગુજરાતના જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, એના સહિતના બીજા જે આગેવાનો છે, ગુલાબસિંહ રાજપૂતથી લઈ ગેનીબેન ઠાકોરથી લઈ બધા જે નેતાઓ છે એ બધા આવ્યા હતા. અને આ બધાની વચ્ચે અત્યારે વાવના લોકોનો મૂળ શું છે, વાવના લોકો શું ઈચ્છી રહ્યા છે, શું વાવમાં ભારતીય જનતા પાર્ટી આવે છે, કોંગ્રેસ આવે છે, કે પછી માવજીભાઈ જે છે એ આવવાના છે, એ બધા જ વિષય ઉપર વાવના લોકો સાથે જ વાતચીત કરીએ કે વાવના લોકો શું ઈચ્છે છે. મોટાભાઈ શું નામ તમારું? દિલીપભાઈ શું કરો છો તમે? બરોબર. અને બાકી અત્યારે વાવનું અત્યારે ચૂંટણી છે, તો તમને શું લાગે છે વાવમાં કોણ આવશે? કોંગ્રેસને વોટ નાખવાનો. કેમ કોંગ્રેસને વોટ નાખવાનો? પાણી વાણી બધું બરોબર છે? પાણી ની કોઈ કિલ્લત નથી? અત્યારે ખર્ચે ભણાયા છે, સ્કૂલ જોઈ નથી, વ્યાજે લાવી લઈને છોકરાઓ ભણાયા છે. અત્યારે ખાવા નથી, મેં છોકરાઓને ખવડાવી મેં નથી ખાતો, પણ એને વ્યાજ લાવી છોકરોને આપઘાત કરવી પડે છે, મા બાપને આપઘાત કરવી પડે છે. એના કારણથી? ભાજપના કારણથી. એટલે તમારું એવું કહેવું છે કોંગ્રેસ આવી? કોંગ્રેસ સારામાં સારી ગુલાબસિંહને અમારે લાભવાના છે અને આવશે. બરોબર. તમારું નામ શું છે? મારું નામ અમિતભાઈ. અચ્છા અમિતભાઈ શું કરો છો? હું ઉદ્યોગપતિ છું, હું કારખાનું ચલાવું છું. બરાબર. આ વખતે વાવનું મૂળ શું લાગી રહ્યું છે? વાવનું મૂળ આ વિસ્તારના લોકો ખૂબ સમજદાર છે, એટલે આ વિસ્તારના લોકો સમજી અને વોટ આપશે. આનું કારણ કે અત્યારે ત્યાંથી ગાંધીનગરથી જે ટીમો છૂટી છે, ત્યારે કારણ કે ગાંધીનગર જવું હોય, એમને મળવું હોય તો ખૂબ મુશ્કેલ પડતું. અત્યારે જે ઘરે ઘરે ઘૂસી ગયા છે અને જે મોટી મોટી વાતો કરે છે, ક્યારે આવતા નથી, ઇલેક્શન આવે ત્યારે આ લોકો દેખાય છે. અને કોંગ્રેસમાં એ છે કે જે અહીંયાના આગેવાનો છે એ નજરની સામે રહેવાવાળા માણસો છે. એનું ક્યારેક જ્યારે ગાડી સામે મળીએ ત્યારે ડફની ગાડી ઊભી રાખી અને નીચે ઉતરીને મળવાવાળા વાગ્યું છે. અને આ વિસ્તાર એવો ખુમારીવાળો છે કે આ વિસ્તારને જરાય પણ ખટે નહીં. જ્યારે આ લોકો અભિમાની એટલા છે ને કે એના કારણે આ લોકોને ચખાડી દેશે અને ખબર પડશે. જ્યારે ગ્રેજ્યુએશન તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે આ વિસ્તાર શું છે. બરાબર. ત્યારે ખબર પડશે કે ગુલાબસિંહ જે છે ત્યારે ખબર પડશે આ લોકોને. અત્યારે જે મંત્રીઓ જે ગામડામાં ફરે છે ત્યારે અત્યારે આવ્યા છે. બરાબર. આમ જે તો આડી દિવસ એકવાર જે મળતા ત્યાં ગાંધીનગર જઈએ તો ઓફિસમાં દરવાજે જ્યારે કમાન્ડો ઊભા હોય છે, અને અત્યારે ઘરે ઘરે જે મુખ્યમંત્રી હોય કે એના સીઆર પાટીલ હોય કે ધારક ગૃહમંત્રી હોય,
ગૃહમંત્રી જ્યાં અહીંયા ગામડામાં અમારા નજીકના ગામમાં આવ્યા હતા તો ફરતા હતા ત્યારે નાના નાના છોકરાઓને મળતા હતા ત્યારે ખબર નથી કે ગૃહમંત્રી છે એ ખબર નથી પડતી અને આ વિસ્તારના અહીંયાના જે કોંગ્રેસના જે મવડી મંડળ જે છે ને એને નાના નાના વ્યક્તિ આવડા છોકરાઓ પૂછે ને કે કોણ છે તો યની બેન આ કોણ છે કે ગુલાબસિંહ આ કોણ છે તો આ બધાને ઓળખે છે એના કારણે એ જોઈ અને લોકો વોટ કરશે કોંગ્રેસ બરાબર અને હાલ કે કોંગ્રેસને બહુમતીથી જીતાડશે અને સત્યાયુમાં ખબર પડશે ભાજપ ક્યાં હતી એ ખબર નહીં પડે માવજીભાઈનું કે માવજીભાઈનું કેવું લાગે છે માવજીભાઈ અપક્ષમાં ઉભા રહ્યા છે અપક્ષનું અત્યારે એટલું બધું કોઈ પ્રભુત્વ આ વિસ્તારને ઓછું ગયું છે એટલે કોઈ એવું બધું પહેલથી કહી ન શકાય બરાબર એમના મત મળશે એવું મને લાગે છે માવજીભાઈ કોના વોટ તોડશે ભાજપના કે કોંગ્રેસ બીજેપીના તોડે તો આપને ખબર છે બીજાને કોને તોડે બીજેપી સિવાય કોણ તોડે તો હવે ખબર છે કે બીજેપીને વોટ શું નામ કાકા તમારું હું થરાદ તાલુકાનો છું ગામ મુંદરેડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બરાબર અમે થરાદમાં ગુલાબસિંહ હતા ગુલાબસિંહ બાપુ હવે પોતે થરાદમાંથી ગુલાબસિંહ શંકરભાઈ આવ્યા ગુલાબભાઈ હાર્યા બરાબર એના કારણે ગુલાબભાઈ વાવમાં ફોર્મ ભર્યું માવજીભાઈ અપક્ષ લડે છે સ્વરૂપજીથી પણ અમે ગુલાબભાઈને જીતાડવા સારું કરીને થરાદ તાલુકાથી હું આવ્યા ગુલાબભાઈ મારે જુએ છે અને ગુલાબભાઈને સીટી મેં ગોધીનગર પહોંચાડશે ગુલાબભાઈ કેમ તમારે જોઈએ છે ગુલાબભાઈ એમ કે સારો માણસ વિચારધારા છે શું કે ગરીબને જોડી અડવા વાળો છે અને આ નફોટો ભાજપના રહ્યા ને આ તો ખાલી વોટ હોય નીરગડી હારા હારા ગણે પાતમણ છોકરે ખાડમ છોડે ભાજપ સરકારે તો પછી મુખ્યમંત્રી ને આવીને આ તો પેટા ચૂંટણી કરી પેટા ચૂંટણી માં મુખ્યમંત્રી ઉતરવાની કોઈ જરૂર એને તો મુખ્યમંત્રી ને તો ગુજરાત છતાં અહીંયા સંભાળવાની જરૂર છે હવે વાવની જરૂર નથી ખાલી વાવમાં તો વાવની પબ્લિક જ ખબર અમારે આ વાવ રહ્યું ને ખાલી વાવની જ પહોંચી વળેલું છે ખાલી અમારે ગુજરાત સરકાર કે કોઈ ભારત સરકાર કોઈ ના આવે તો કોંગ્રેસની સીટ આસાન નહીં કરે મને તમારી પાસેથી એ સમજવું છે કે વાવના લોકો કયા કયા મુદ્દાને ધ્યાનમાં લઈ અને મત નાખવાના છે વાવ ભોગવારી અત્યારે ગેસનો બાટલો હું ખુદ ગેસનું કામ કરું છું ગેસનો બાટલો જે 400 રૂપિયા હતા અત્યારે 825 રૂપિયા છે ખાલી મહિલા મોંઘવારીથી ત્રાસ થઈ ગઈ છે એટલે અને એ ભાજપ જે ભારત જે કેન્દ્રની સરકાર જ્યારે અત્યારે એને ચટણી સરકાર કહેવાય ને કે આજે બાટલાના 1500 થી 1600 ભાવ હોત પણ એ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું સારું થતું કે આ ભાવ અટકી રહ્યા બરાબર શું નામ તમારું હું રાઠોડ ધર્મદભાઈ ગામ મોટી પાવડ તાલુકો થરાદ શું કરો છો તમે હું કોન્ટ્રાક્ટરનું કામ કરું છું અને મને ભાજપ વિશે કડવા અનુભવ થયા છે કે અમારે જે થરાદ તાલુકામાં ભાજપ સરકાર છે તો મારા છોકરાને નોકરી મળી હતી ડ્રાઈવર તરીકે અને 4 મહિના એણે નોકરી કરીને એ છોકરાને કાઢી અને ભાજપના કહેવાથી ભાજપની જે પેલી શું કે એ કાર્યકર્તાના કહેવાથી મારા છોકરાને કાઢી મૂક્યો અને એની જગ્યાએ બીજાની નિમણૂક કરી દીધી આવી તાનાશાહી છે ભાજપ સરકારની અને કાયદાનો તો કોઈ એમને છે અમે આ બધા વિસ્તારોમાં ફરીએ છીએ એટલે અમુક અમુક લોકો આ જે છે ને આ પ્રચાર હું કરવાનો છું કે ભાજપ સરકારની આવી નીતિ છે અમારે વર્ષો જૂની એકતા હતી મોટી પાવડની અંદર એ ભાજપ સરકારે આવીને તોડી છે એવું સાબિત કરી આપું છું એક વસ્તુ અહીંયા બધા મોટાભાગના લોકો કહે છે કે ભાજપ આવે ને તો ચૌધરી સમાજના લોકોને જ આગળ લાવે છે ઠાકોર સમાજના લોકોને આગળ નથી લાવતા ઠાકોર સમાજના લોકોને નોકરી વગેરે નથી આપતા તો એમાં તમારું શું કહેવું છે આ સાચી વાત સાચી છે ભાજપ સરકાર છે ને એ તાનાશાહી સરકાર છે અને ગરીબ લોકોને કોઈ ધારતી જ નથી મોટાભાઈ શું નામ તમારું મારું નામ વિતેશ પારેખી ગામ માળકા ભાવતા લોકો હોય શું જોઈને વોટ આપવાના છો તમે વ્યક્તિગત જોઈને આપવાના છે વોટ તો હા તો કોણ વ્યક્તિ ગમે માવજીભાઈ ગમે છે તમને કે ગુલાબસિંહ ગમે છે ભાઈ રીતે ગુલાબસિંહ ગમે છે અમને તો ગુલાબસિંહ હા સ્વાભાવિક રીતે ગરીબ ના લોકોના બેલી છે એમ કે કહેવાનો મતલબ એમાં બાબતીને છે ને ગરીબોને બેલી છે એવું નથી કોઈ સમાજ માટે વિચાર્યું કે આ સમાજ નીચ કાસ્ટ પ્રકાશ કોઈ બી સમાજનું વિચાર્યું નથી કે આવું મોટી સમાજ છે એક નાની દલિત સમાજ છે હું એક દલિત સમાજમાંથી આવું છું
બરોબર એ કોઈ દિવસ એમને વિચાર્યું નથી લોકોએ કે નાના ગણી મોટા ગણીને એવું કંઈ વિચાર્યું નથી ને નાની સમાજનું પણ એમને કામ કરેલું છે અડધી રાતે ફોન કર્યો છે ગુલાબજીએ તરત જવાબ આપી દીધેલો બોલો તમારે શું કામ પડ્યું છે એવું નહીં કે થરાદ વિધાનસભામાં ઉભા રહ્યા છે પહેલાં ગયા ચૂંટણી વખતે ઉભા રહ્યા હતા એવું નહીં વિચાર્યું કે થરાદમાં પહેલાં ઉભો રહ્યો હતો ને હવે વાવમાં કામ નહીં થાય એવું નહીં અહીંયા વાવમાં બી ઉભા રહ્યા છે તો કામ કરશે અમારું અમને ભરોસો છે ગુલાબસિંહ ઉપર મેઘવાડ સમાજના જેટલા પણ લોકો છે એ શું જોઈને વોટ નાખવાના છે આ વખતે વ્યક્તિગત જોઈને કેમ કે એ જે ભાજપ સરકારથી ત્રાસી ગયા છે એમની તાનાશાહી વાળી સરકાર બની ગઈ છે ને ત્રાસી ગયા છે કેમ તો એક તો સંવિધાનનું ઉલ્લંઘન કરી રહ્યા છે સહી તરીકે તો કાયદા કાનૂન રીતે ઉલ્લંઘન કરી રહ્યા છે દબાવવાનો પ્રયત્ન કરે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ તો એ સીધી રીતે જવાબ એક પીડિતને ન્યાય મળતો નથી બરોબર હોય કોઈ બી રીતે ભાજપની જે તાનાવાળી સરકાર છે ને ગરીબોની જે હેરાનગતિવાળી સરકાર એ એમની મનમાની કરે છે જે એમના જે નાનો નાનો ભાજપનો કાર્યકર્તા છે ને એમનું સાંભળ છે બાકી એ ગરીબ જનતાનું નથી સાંભળતી ભાજપ સરકાર હા કાકા શું નામ તમારું મારું નામ સદાભાઈ ગામ નારોલી બરાબર શું કરો તમે અમે ખેતીનો કામ કરા છો ખેતીનું પાણીનું કેવું છે અત્યારે અહીંયા વાવમાં સે પડે પણ લોકો તો કહે છે પાણીના બહુ તકલીફ છે ટાઈમે સાહેબ એવું છે કે નહીં જે આ ગેરી બેને કામ કર્યા ને એના કડે અમુક લોકોને પાણી મળે છે પહેલા તો મળતું નતું અને અત્યારે જે મેન કેનાલનો ટાઈમ આવે ત્યારે આપે છે કેનાલનો લોકોના ખેતર સુધી એમને લાઇટ ને પાણીની વ્યવસ્થા કરીને આપવાની સરકારની મંજૂરી હતી એની જગ્યાએ હજી નળિયા વાળો કોમ છો એ પણ ઘણા ખરા ગેરી બેન આયા કેડે કોમ કરી થઈ છે એટલે મારે તો એક બીજી તો કોઈ બધું જે કરવું નથી પણ હું તો એક ગુલાબસિંહનો મોટો પરિચય આપવા માંગતો હતો કે ગુલાબસિંહ મારા થરાદની અંદર દરે પેટા ચૂંટણીમાં પોતે લડ્યા ને જીત્યા એના વખતે કોરોના આવ્યો અને કોરોના આવ્યો ત્યારે હગા ભાઈનો કે હગા બાપનો હગું કોઈ હતું નહીં અને થરાદની અંદર જે એમને સર્કલ ભેગો થઈને 1000 બોતલ લાવીને અને લોકોને ખાટલે ખાટલે ફરીને કોંગ્રેસ પાર્ટીના તમામ પોતાના સાથીદારો અને ગુલાબસિંહે લોકો વચ્ચે જઈને એમને જીવ તરફડતા જીવને હાથ ફેરવીને લોકોની સેવા કરી એ અમને લાગણી છે બીજો મુદ્દો એક મારા પોતાના ગામનો એક આદિવાસી ભીલ હતો નારોલી અને એમને થોડી પોલીસની બેને ઘર્ષણ થવાથી રાતના એ ભાઈને ઉપાડીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પાસાનો કાગળ કરીને તૈયારી કરી જેલમાં નાખવાની ત્યારે લોકડાઉન ચાલે કોરોનાના સમયે અને મને એમના ઘરથી આવ્યા કે અમારે લઈને રાતના પોલીસ ગઈ હતી તો હું થરાદ ગયો થરાદ જઈને કીધું કે ભાઈ શું કામ લાવ્યો છે તો કે પોલીસના અમે બળવો કર્યો એટલે એને પાસાના કાગળો કરીને પાસામાં નાખવાનો છે એટલે મને કે તમે એમના સમર્થનમાં આવ્યા તો મેં કીધું એમના માટે આવવું તો પડે ને ગામનો નાગરિક છું તો કે પોલીસ સ્ટેશનમાં ઊભા રહેતા નહીં મેં ગુલાબસિંહને ફોન કર્યો મેં કે સાહેબ શું છો તો કે હું સુઈ ગામ છું તો કીધું એક આપણા આદિવાસીના ભીલના છોકરાને પોલીસ લઈને આવી દે ને પાસાના કાગળિયા કરે છે તો સાહેબ એમની કોઈક મદદ કરો તાત્કાલિક તડકાના ગુલાબસિંહ આવ્યા એ આદિવાસીના છોકરાના પાસાના કાગળ પડાવી અને છોકરો પરત કર્યો બીજો મુદ્દો એક બારા ગામના દેસાઈને કાળો સાપ કહેડ્યો અને થરાદ દાખલ કર્યો થરાદ રિપેર કર્યો એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ કોઈ બચે એવી શક્યા થઈ હતી એમને પાટણ લઈ જા પાટણ દાઈને દાખલ કર્યો ને નિરબારીએ મને ફોન કર્યો કે ડૉક્ટર એવું કહે છે કે ભાઈ એમનો આખો ખૂન સપ્લાય કરવો પડશે તો કીધું આટલો બોતલ તો આપણે ચોથી લાવશું તો મેં ગુલાબસિંહને ફોન કર્યો કે સાહેબ મારા ગામનો એક માલધારી દેહાઈ ગરીબ ઘરનો છે ને પાટણમાં દાખલ છો છે એમને બ્લડની જરૂર છે તો સાહેબ આટલી વ્યવસ્થા કરો મને કહે કયા દવાખાને છે ખાલી એડ્રેસ આપો મેં એ દવાખાનાનું એડ્રેસ આપ્યું ને ગુલાબસિંહે તાત્કાલિક એક એક એમને જેટલી બાટલાની જરૂર હતી જે જરૂર હતી ગુલાબસિંહને ડૉક્ટરને કીધું કે આ માણસને તમારી મહેનતથી બચાવવાની કોશિશ કરતો આવો કોમ અમારે આવા ધારાસભ્યની જરૂર છે અમારે કોઈ બીજા ઝઘડા નથી કરવા તો કે અમારા પોલીસ સ્ટેશનમાં ફોન કરજો કોઈના ખેતર નથી પણ આપણે અમારે તો હાથ મોત ભૂવા પરસેંગમાં હર હંમેશા આવીને હાજર ઉભા રહે એવા અમારા ધારાસભ્યની જરૂર છે અને હર હંમેશા થરાદની અંદર લાડુઆ ખાવા માટે ગુલાબસિંહે ઉસો પ્રાર્થના કર્યો છે પણ કોઈની ઘરે અવસાન છો તો એમને ઓછું લોવા માટે હર હંમેશા રાત દિવસ ગામડાઓની અંદર ફર્યા દે એટલા માટે ગુલાબસિંહને મત નાખવાનો છે બરોબર બીજા પણ લોકો છે શું નામ કાકા તમારું તમારી જોડે વાત થઈ હે શું આવો આવો આ બાજુ આ બાજુ હા શું તો જો પેલું આધાર કાર્ડ વાણી કાઢ્યું તો આધાર કાર્ડ આપણું પ્રૂફ તો છે તો ઘડીક કે અપડેટ કરાવો 12 મહિના થાય એટલે અપડેટ કરવાનું તો આપણે સહી નહીં છે બદલાના અપડેટ હવે કે કેવાયસી કરો રેશન કાર્ડનું કેવાયસી કરાવો તો આપણે તો એમને એમ જ આપણી જે કમાણી કરો એમાંથી કમાણી એમાં 350 રૂપિયા આપણે અમે ભાઈ હાલવાના જીવોમાં અરે ભાઈ અહીંયાના મોણ કેવો ના ના રિચાર્જ કરાવવાના અહીંયાના મોણ છે આપણા મોણ છે તો નહીં
આપણે તો મજૂરી કરવાની, ધારો કે દાડાના 300 રૂપિયા મજૂરી કરો ને, 300 રૂપિયા મજૂરી કરે. આવો કાકા, શું દાખલા તરીકે એજ્યુકેશન વાળા તો મોબાઈલ હોય 25-25 હજાર ના, 30-30 હજાર ના, પણ જે સામાન્ય પ્રજા છે જેને ઇંગ્લિશ જાણતા નથી કે જેને આવડતું નથી તો ઓનલાઈન નથી કરી શકતા, હવે કોમ્પ્યુટરમાં કરાવવા જાય તો 50-50 રૂપિયા 150 રૂપિયા લે. હાલ દાખલા તરીકે પાન કાર્ડ ને આધાર કાર્ડ ને લિંક કરવાનું કહે તો 1000 રૂપિયા, હવે સરકાર એવી વાત કરે કે જો અત્યારે સમય પ્રમાણે નહીં કરે 10 હજાર લેશે. હવે જે વ્યક્તિને 50 રૂપિયા પૂરું નથી થતું, અહીંયા 10 હજાર કે 1000 કાઢે ક્યાંથી? બરાબર. બીજું કે જનધન યોજનાના ખાતા ચાલુ કરાવ્યા કે ભાઈ ચલો 1000 રૂપિયા નાખશું, 500 નાખશું. આજે ગરીબ પ્રજાએ સમજ્યા વગર જનધન ખાતા ખોલાયા. બરાબર. હવે બેંકના નિયમ એવા છે કે તમે મિનિમમ 2000 ન રાખો તો 300-400 રૂપિયા નાખી દે અથવા કાપી નાખે. હમણાં જ પાલનપુરનો એક શિક્ષિત વ્યક્તિ, એને એ આરટીઓનું કામ કરતો હતો, એમાં 1000 રૂપિયા નાખ્યા તો બેંકે તરત કાપી નાખ્યા 700 રૂપિયા. આ જો એજ્યુકેશનવાળાની હાલત હોય તો આ ગરીબની કેટલી, બરાબર, આપણની શું પોઝિશન. આજે દાખલા તરીકે સરકારે એમ કે મોદી એમ કે અમે 8 લાખ કરોડના જનધન ખાતા ખોલાયા. આજે પબ્લિકે જાણતી નથી કે જનધન ખાતાના યોજનાના કારણે આજે લાખો ને કરોડો રૂપિયા લે છે. એટલે ગુજરાતી મેં કહેવત છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. કોણ છે વેપારી? ને મારે ન કહેવાય, એમ તો આ બંધારણ પ્રમાણે જોવા જાવ તો વડાપ્રધાન ક્યારે પણ કોઈ પ્રાઇવેટ કંપનીનો પ્રચાર ન કરી શકે, એની સાથે મિટિંગ પણ ન કરી શકે જો બંધારણ પ્રમાણે ચાલતા હોય તો. જ્યારે હું કે કોઈ વડાપ્રધાન તરીકે શપથ લઈએ તો પહેલું જ કહેવામાં આવે છે કે હું વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, બરાબર, જનતાના લાભાર્થ માટે. હવે તમે પત્રકાર છો, હું તમને પૂછું, આજે આપણી જનતાની અંદર બીએસએનએલ કાર્ડ કેટલા? બીએસએનએલ કાર્ડ ચાલતો જ નથી, બરાબર. તો એનું કારણ શું કે ફૂટેલા અધિકારીઓ છે. સરકાર જ જે ફૂટેલી હોય એના અધિકારીઓ ઉપર લગામ હોય જ ના. સારી સરકાર હોય તો હું જ હંમેશા એમ કહેવાનો કે હું સારા કામ કરું છું, બરાબર. હું શિક્ષિત વ્યક્તિ છું, ભણેલો છું, રાજકારણની અંદર 15-20 વર્ષનો અનુભવ છે. હંમેશા કોઈ પણ પક્ષ કે દુકાન, એક સીધી વાત કરો, દુકાનદાર કોઈ પોતાનો મોબાઈલ ખરાબ હોય તો ખરાબ કહેવાનો છે? બસ આ સિમ્પલ છે. ખરાબ કયા કામ તમે, અત્યારે હું તમને ગણાવું. દાખલા તરીકે આધાર કાર્ડ પહેલાં જ્યારે કહેતા હતા કે આ બોકસ છે, આતંકવાદીઓ આવી જશે, આમ થશે, તો આજે નંબર 1 ગણે છે આધાર કાર્ડ, બરાબર. જીએસટી જ્યારે કોંગ્રેસ સરકાર લાવતી હતી, એને નક્કી કર્યું કે પહેલાં 3 વર્ષ માટે આપણે કમસે કમ એનો અનુભવ કરીએ, બરાબર, પછી અમલમાં લઈએ. આજે તમે પણ કદાચ એક બસની અંદર કે કોઈ પણ વસ્તુ લાવો ને, બરાબર, તો જીએસટી ચૂકવો છો. આજે હું સામાન્ય રીતે દિવસના 50 રૂપિયા નથી કમાતો ને, એનાથી 3 ગણા કે 100 ગણા જીએસટીમાં ચૂકવું છું. વાત કેવી છે કે 100 રૂપિયા મારે તમારી પાસે લેવાના હતા, તમે એમની પાસે 200 લીધા, તમે મને 100 આપ્યા. આ જ વેપારી લૂંટે છે, કારણ કે વેપારીને ભરવાના છે, પણ પબ્લિક ઉપર નાખે જીએસટી. એટલે પબ્લિક ક્યાંથી લે? અને આ રહ્યા, હવે ઇન્કમટેક્સ જે ભરતા હોય એને રિટર્ન મળે, બાકી કોઈ સામાન્ય પ્રજાને મળવાનું નથી, બરાબર. અને આ ના કહેવાય, આ એક મદારી છે, એને દર દિવસે એકને કંઈક ને કંઈક ખેલ કરતા આવડે છે, બરાબર. માયાવી જાદુ છે, બાકી કશું નથી. બીજા પણ કાકા છે. કાકા શું નામ તમારું? રત્નાભાઈ. કાકા શું ઉંમર તમારી? મારી 65 વર્ષ. અચ્છા. અહીંયા વાવમાં સભા થઈ હતી, કેવી લાગી તમને સભા? સભા સારી લાગી. કાકા ભાજપ વાળા, કોંગ્રેસ વાળા કે અપક્ષ વાળા, કઈ વાળા? 95 થી લગાતાર ભારતીય જનતા પાર્ટીમાં હતો, બરાબર. પણ કોઈ કોમ લઈ ન ને તો કોઈ એરિયા કોમ કરતા નથી અધિકારીઓ, એટલે હવે આ ઊંડ શાળ મેં છોડી દીધો. પણ શંકર ચૌધરી તો સારા કામ કરતા હતા, અહીંયાના બધા લોકો એવું કહે છે. કોમ કરતા હોય તો પણ કોઈ કોમ ભણાવવા તો કોઈ કરતા જ નથી. શંકરભાઈ નથી કરતા, કોઈ એવા નેહા પરબતભાઈ નથી કરતા, કોઈ કરતા નથી. 95 થી હું લગાતાર છું ભારતીય જનતા પાર્ટીમાં. આજ જ હું પહેલી વાર કોંગ્રેસમાં આવ્યો છું. મારું નામ રત્નાભાઈ ધરાભાઈ સોઢા ટડાવ, ટડાવ સીટનો ઉમેદવાર હતો, તાલુકા પંચાયત ડેલિગેટ છું. પણ એના કારણે આ પાર્ટીને મારે છોડવી પડે. એટલે હવે તમે કોંગ્રેસ બાજુ? હા, કોંગ્રેસમાં. અને તમને માવજીભાઈ કેવા લાગે છે? માવજીભાઈ ઘડીક ઓમ જાય, ઘડીક ઓમ જાય, હું તૈયાર જેમ થઈ ગયા.
મૂળ તો સમાજવાદી છે ને, કોઈ વફાદાર તરીકે ગેરીબેન અને રીતાળી મેલા સંસદમાં અમારી સમાજે તો અત્યારે કેમ તૈયાર થઈ ગયા? બીજા કોઈ ઉમેદવાર જ નતા, બ્રાહ્મણ નતા, રાજપૂત નતા, કોઈ સમાજ નથી, પટેલ નતા, અને તૈયાર થઈ ગયા પાછા ઠાકોર સમાજ. ચૌધરી સમાજ નો બહુ વર્ચસ્વ છે, ઠાકોર સમાજ ને કઈ જગ્યાઓ નથી મળતી એવા બધા આક્ષેપો કરે, આ સાચું છે? હા સાચું છે ને, બધા ચૌધરી ને આગળ રાખી દીધા, ઠાકોરો પાછળ રહી ગયા. ઠાકોરો આગળ મેલ્યા હતા ને, પણ આ પાછળ ફરી ગેરીબેન ને સંસદ માં મૂકે પાછા ફરી તૈયાર થઈ ગયા, નકા પાછા બીજા ને આપ્યો તો તકલીફ પડી જાય. તકલીફ કોઈ ને પડો સાહેબ, બીજા ને મળો જ વોટ. શું નામ તમારું? ભગાભાઈ. અચ્છા, કયું ગામ? વાવ, શું કરો તમે? ભાઈ મજૂરી. મજૂરી કરો? મહિને કેટલા રૂપિયા કમાઈ લો? મજૂરી કરીને તો કોઈ 4 હાલે 3 હાલે લો, આપું શું હાલે? કરકટ એટલામાં થઈ જાય. શું થાય બાસ, કોઈ પૂછી લે, પૂછી લે કરો, એવું કરો. તમે આજ વખતે વોટ નાખવાના છો, તમે શું જોઈને વોટ નાખવા? જો આ 46 વર્ષ હોય દીધું તો કોઈ લાભ જ નથી મળ્યો ખોલડાનો કે બીજો કોઈ ભાજપ સરકારમાં. બરોબર, એટલે આજ વખતે તમે કોંગ્રેસમાં નાખો ને? ના, છેઠથી કોંગ્રેસમાં. છેઠથી? છેઠથી હારેક જીતે તોય મેકવાનું દે કોંગ્રેસ છે. કેમ, એનું કારણ શું? પછી માં છેઠથી દલિત થી કોંગ્રેસ છે. કોંગ્રેસ દલિત ની છે? કોંગ્રેસ તો એમ કે અમે તો બધા ના છીએ. ના, અમે તો એક જ કોંગ્રેસ માં જોઈએ, બીજા ગમે જેવા છીએ. ને આ જે સ્વરૂપજી ઠાકોર ને માવજીભાઈ ને બધાએ ફોર્મ ભર્યું છે, તો એમનું કેવું લાગે છે વાવમાં? એમાં કોઈ તો એમાંથી કોંગ્રેસ મતલબ છે, બીજું કઈ કઈ નહીં. ના, ગમે વ્યક્તિ આવે એ માર કોઈ દોવા નહીં. તો આ હતા વાવના લોકો કે જેમણે પોતાની વાત રાખી. હવે જોવાનું રહેશે 13 તારીખે મતદાન થશે, પછી 23 તારીખે જે મત ગણતરી થશે ત્યારે પેટીઓ ખુલશે, પછી જોવાનું રહેશે કે કોણ કઈ બાજુ છે. આભાર.